गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बधा मजामां? ओके मित्रों, आज आप चैप्टर नंबर 14 स्टैंडर्ड 11 ऑसिलेशन स्टडी करवानुं छे। अरे गया लेक्चर में आप थोड़ू घणु काम द कॉम्बिनेशन ऑफ स्प्रिंग इन सीरीज एंड पेरेलल एनु करेलू छे मित्रों काम। तो के एस इज इक्वल टू के वन के टू अपॉन K1 वन प्लस शू थे के टू। के पी इज इक्वल टू पेरेलल में हो तो अँ के वन प्लस के टू। ओके तो एडिशन ऑफ द स्प्रिंग कॉन्स्टंट इन पेरेलल। ओके नाउ वी विल गोइंग विथ द एक्जाम्पल्स। दिस इज द इलस्ट्रेशन 14 तो आप गणी नाखू है, आई थिंक 15 पर आप करी नाखू है। नाउ द इलस्ट्रेशन 16। ओके A block of mass m is on a horizontal slab of mass m which is moving horizontally and executing simple harmonic motion. The coefficient of static friction between the block and slab is mu. એટલે અહીંયા આપણને ફિગર આ રીતે આપી છે. Here the block is placed here and suspend at the one end and there are the rough surface and mass is placed here. This is small m and capital M. Okay. Now if the block is not separated from the slab then the determine the angular frequency of oscillation. Okay. अच्छा हूँ एम कहूँ कि सपोज के आ ऑसिलेशन करे, द स्प्रिंग इज ऑसिलेटिंग विथ द फ्रीक्वंसी एफ एंड टाइम पीरियड टी, बट दिस ब्लॉक इज नॉट, अपने एवं कीधुं छे के इफ ब्लॉक इज नॉट सेपरेट, एटले ब्लॉक सेपरेट न थाय एनो मतलब के आ बंने वच्चे कंईक फ्रिक्शन फोर्स लागतुं होवुं जोईए एंड दिस फ्रिक्शन फोर्स is a greater than or equal to the force of restoring, બરાબર જે રિસ્ટોરિંગ ફોર્સ અહીંયા પ્રોડ્યુસ થાય છે ઇટ વિલ બી લેસ દેન, સોરી અહીંયા આપણે અચ્છા ઇક્વલ ટુ પણ કરી નાખી, લેસ દેન ઇટ ઇઝ ફ્રેક્શન ફોર્સ. અ ફ્રેક્શન ફોર્સ ઇઝ મ્યુ એમ જી એન્ડ ગ્રેટર દેન ઇક્વલ ટુ રિસ્ટોરિંગ ફોર્સ, દિસ ઇઝ અ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ કેન સે દેર આર ધ સમ ડિસ્પ્લેસમેન્ટ સો K into X. Okay. K is equal to what? M omega square into X. K is equal to MM થઈ ગયા કેન્સલ. તો મ્યુ જી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. સો ઓમેગા આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે, ઓમેગા સ્ક્વેર. ઓકે અહીંયા આપણે આ રીતે કરી શકીએ, મ્યુ જી અપોન એક્સ ગ્રેટર ધન ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર, બંને બાજુ રૂટ લઈ લઈએ. સો ઓમેગા સ્ક્વેર આ છે અને આ બાજુ લેજો અને આ બાજુ લેજો તો આમ થઈ જશે લેસ ધન ઇક્વલ ટુ મ્યુ જી અપોન એક્સ. ટેક ઓન રૂટ ઓન બોથ સાઈડ, this is under root mu g upon x. it's a very simple. chalo agar jeye apde okay acha ene aa rite kaam karyu che. aa x che, this is the displacement, we assume the maximum displacement. so this is a x, it is a, here it is a and here it is a. સો ઓમેગા લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ જી અપોન એ. કારણ કે જ્યારે લેસ ધેન ગ્રેટર ધેન સાઇન આપણે યુઝ કરતા હોઈએ ત્યારે આપણે મેક્સિમમ વેલ્યુને ધ્યાનમાં રાખવી પડે. તો મેક્સિમમ વેલ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ ધીસ ઇઝ અ કોલ્ડ એ. ઓકે નાવ ઇલસ્ટ્રેશન 17. અ બ્લોક ઓફ માસ એમ ઇઝ અટેચ ફ્રોમ ધ સ્પ્રિંગ ઓફ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે એન્ડ ડ્રોપ્ડ ફ્રોમ ધ ઇટ્સ અ નેચરલ લેન્થ. બરાબર આ તો તમે જાતે પણ કરી શકો છો, એમાં કોઈ છે નહીં. બરાબર
એટલે આપણે એ નથી કરતા, ઇલસ્ટ્રેશન 18 કરીએ છીએ. જોઈએ 18. ઓકે, તો ધીસ ઇઝ ધ ટી વન ઇઝ ઇક્વલ ટુ પાય અંડર રૂટ એમ અપોન કે. ઓકે, સો કે વન કહી દેશું, કે વનને સબ્જેક્ટ બનાવો તો 4π² એમ અપોન શું થશે? ટી વન. કે ટુ ઇઝ ઇક્વલ શું થશે? 4π² એમ અપોન શું થશે દોસ્તો? ટી ટુ. હવે આપણે કે એસ ઇઝ ઇક્વલ ટુ, ઇટ ઇઝ જસ્ટ લાઈક દેટ, 4π² એમ અપોન શું થશે? ટી. સો 1 upon KS ઇઝ ઇક્વલ ટુ 1 upon K1 પ્લસ 1 upon K2. મૂકી દો આની અંદર તો ટી ઉપર જશે અને 4π² એમ નીચે આવશે. ટી સ્ક્વેર થઈ જશે અહીંયા બધી જગ્યાએ, સ્ક્વેર સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર. ઇઝ ઇક્વલ ટુ T1² upon 4π² એમ. ઓકે, તો બધું જ કેન્સલ કરી નાખો. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T1² પ્લસ T2² અને બંને બાજુ અહીંયા આપણે રૂટ લેશું તો ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ T1² પ્લસ T2² તો દોસ્તો આ એક પ્રૂવ કર્યું છે, બરાબર? તો આને સીધું યાદ રાખી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. ઇલસ્ટ્રેશન 19. શું કહે છે આપણને? ધ ઇન્ફાઇનાઇટ સ્પ્રિંગ વિથ અ ફોર્સ કોન્સ્ટન્ટ કે 2K 4K એન્ડ 8K રિસ્પેક્ટિવલી આર કનેક્ટેડ ઇન સિરીઝ, કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ ફોર્સ કોન્સ્ટન્ટ ઓફ સ્પ્રિંગ. અચ્છા, આપણે અહીંયા એવું કીધું છે કે દેર આર ધ ઇન્ફાઇનાઇટ સ્પ્રિંગ વિચ આર કનેક્ટ વિથ ધ સિરીઝ, બરાબર? ઇન્ફાઇનાઇટ. સો કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ ફોર્સ કોન્સ્ટન્ટ ઓફ ધ સ્પ્રિંગ. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રિઝલ્ટન્ટ. આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો કે અચ્છા, આપણને ખબર છે કે એનું જે ઇક્વેશન છે, 1 upon KS ઇઝ ઇક્વલ ટુ 1 upon K1 પ્લસ 1 upon K2 પ્લસ અપ ટુ અહીંયા શું થશે? ઇન્ફાઇનાઇટ. પણ આપણને ઇન્ડિવિજ્યુઅલ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આપણને આપી દીધા છે, તો એનો કઈ રીતે હિસાબ કરવો? જો ધ્યાન રાખજો, થોડો મેથેમેટિકલ સ્ટેપનો આપણે અહીંયા યુઝ કરવાનો છે. તો 1 upon KS ઇઝ ઇક્વલ ટુ 1 upon K1 ઇઝ ઇક્વલ ટુ વોટ? યસ, અહીંયા આપણને કે આપ્યું છે, પ્લસ 1 upon 2K પ્લસ 1 upon 4K પ્લસ 1 upon 8K અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા સિરીઝ, અહીંયા આપણને કયા, યસ, ધ ઇન્ફાઇનાઇટ GPનો યુઝ કરવાનો છે, બરાબર ને? આમ તમે જુઓ તો સિરીઝ જ્યારે આ રીતે આપણને આપ્યું હોય, બરાબર, ત્યારે આપણે આનો હિસાબ કઈ રીતે કરવો? તો 1 upon K છે એ કોમન કાઢી લ્યો. તો 1 + 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8. ઓકે, તો SN ઇઝ ઇક્વલ ટુ, સ્પેશિયલ આની માટે એક ઇક્વેશન છે, જ્યારે આપણે આવી સિરીઝની વાત કરી હોય તો S ઇઝ ઇક્વલ ટુ A1 - R. A ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ શું છે દોસ્તો? 1. R ઇઝ ઇક્વલ ટુ શું? તો કોમન ટર્મ. કોમન ટર્મ, અચ્છા 1ને જવા દો, પણ આમાંથી કોમન શું નીકળે? 1/2. જો બધામાં 1/2 તમે કોમન કાઢી શકો. તો SN ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2. આનો હિસાબ કરો, 2 સામેની બાજુ, આ 2 ઉપર, 2/1. તો ધીસ ઇઝ ધ 2. તો એને તમારે સીધું ક્યાં મૂકવાનું છે? અહીંયા આ બ્રેકેટનો આપણે હિસાબ કર્યો છે દોસ્તો. તો 1 upon KS ઇઝ ઇક્વલ ટુ 2/K. સો KS ઇઝ ઇક્વલ ટુ શું થશે? K/2. તો આ ઇફેક્ટિવ ફોર્સ કોન્સ્ટન્ટ શું આવ્યું મિત્રો? K/2. ચલો હવે સરસ મજાનો આપણે ઇલસ્ટ્રેશન 20 જોવાનો છે. ધ્યાનથી એની અંદર કામ કરજો મિત્રો, કારણ કે ઇલસ્ટ્રેશન 20 છે આપણે માટે વેરી વેરી યુઝફુલ.
ओके डियर स्टूडेंट्स, देयर इज सम टाइप ऑफ ब्लर इन द वीडियो, सो प्लीज कोऑपरेट मी एंड आई एम वेरी सॉरी फॉर दैट. ओनली जस्ट 3 मिनट्स वीडियो ब्लर. ओके, प्लीज कोऑपरेट. थैंक यू वेरी मच. ओके, चलो आगे जो इलास्ट्रेशन 20. Figure shows a system consisting of the massless pulley. A spring of force constant K is equal to given 4000 Newton per meter. And the block of mass M is equal to 1 kg. If the block is slightly displaced vertically down from its equilibrium position and released, तो फाइंड द फ्रीक्वेंसी ऑफ इट्स वर्टिकल ऑसिलेशन इन गिवन केसेस. फर्स्ट केस आपने आ रीते आप केस वन. तो फर्स्ट केस में आपने फिगर आ रीते दोस्तों पुली है अहिया दोस्तों बराबर mass m, here the displacement y, here the when we suspended the mass m at the one end of its string, so here we can say that tension force is upward direction. Here it is very simple calculation. Suppose ke apne aa mass ne ya latkaadiye chhe barabar ne hang at the one end of the string, at this time spring will be oscillations. Okay, so it is very simple. In the first case we can say that t is equal to f. ओके, અહીંયા જે t છે એ આ રીતે છે, તો આ રિસ્ટોરિંગ ફોર્સ ક્યાં હશે? અંદરની બાજુ t, આ બાજુ. તો વી કેન કમ્પેર ટુ ધીસ, સો t ઇઝ ઇક્વલ ટુ f, f ઇઝ ઇક્વલ ટુ વોટ? k y. ઓકે, અચ્છા, એની અંદર આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ફ્રીક્વન્સી. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો આપણને બધી જ વેલ્યુ દીધી છે. So frequency f is equal to one upon 2 pi under root k upon m. Okay, so f is equal to 1/2 pi okay, k is equal to given 4000, the mass is given m is equal to 1. ओके, तो 4000 નો રૂટ કરો પછી એને આપણે હિસાબ કરશું તો f is equal to approximately આવશે 10 હર્ટ્ઝ. કેટલું આવશે દોસ્તો? 10 હર્ટ્ઝ. ઓકે, તો ફર્સ્ટ જે કેસ છે એની અંદર તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે ટેન્શન ફોર્સ છે is equal to શું થશે? રિસ્ટોરિંગ ફોર્સ. પણ હવે સેકન્ડ કેસ ની અંદર આપણને આ રીતે આપ્યું છે કેસ 2. ઓકે, પુલી જે છે જેની સાથે કનેક્ટ કરેલી છે અહીંયા સ્પ્રિંગ છે, ઓકે, ચલો અહીંયા આપણને ટેન્શન ફોર્સ થી આપેલું છે. હા, તો કેસ બી માં શું છે? ધ પુલી ઇઝ મૂવેબલ એન્ડ ધ સ્ટ્રિંગ ઇનએક્સ્ટેન્સિબલ, સો ઇફ માસ એમ મૂવ્સ ડાઉન અ ડિસ્ટન્સ વાય. અચ્છા, હું તમને એમ કહું કે અહીંયા એનું ડિસ્પ્લેસમેન્ટ વાય જેટલું થાય છે. ઓકે, જો આનું ડિસ્પ્લેસમેન્ટ વાય જેટલું થતું હોય દોસ્તો, તો આઈ કેન સે ધ ડિસ્પ્લેસમેન્ટ of pulley is y by 2. That is the half. જો આનું ડિસ્પ્લેસમેન્ટ y છે, આનું ડિસ્પ્લેસમેન્ટ પણ આપણે એવું કહી શકીએ કે y જેટલું થાય, તો આનું કેટલું થશે? y by 2. ઓકે, તો f is equal to, I can say this is the k y by 2. ઓકે, f is equal to what? k y by 2.
ओके यस तो ओके पछी ए लोको ए छे ने कम्पेरिजन करी छे बन्ने बाजू आ पुली ने अहींया स्प्रिंग साथे कनेक्ट करेली छे स्प्रिंग कॉमन छे आ बन्ने स्ट्रिंग साथे सो फ्रॉम फिगर आई कैन से एफ इज इक्वल टू 2D कम्पेरेबल बने ने आपने कम्पेर करिए तो अहींया टेन्शन फोर्स अहींया टेन्शन फोर्स टी प्लस टी इज इक्वल टू शू थशे एफ जेटलू आ बने नीचे फोर्स लगाड़े छे बराबर के नहीं सो दिस इज अ टी इज इक्वल टू एफ बाय टू एफ इज इक्वल टू वॉट के वाय बाय टू So T is equal to KY by 4. Okay, now compare with this. T dash is equal to K dash into Y. Okay, so K dash is equal to so the say K by 4. એટલે રિઝલ્ટન્ટ જે આપણને ફોર્સ કોન્સ્ટન્ટ મળે છે દિસ ઇઝ ધ કે બાય ફોર તો હવે આની અંદર મૂકી દઈએ આપણું ઇક્વેશન છે ફ્રિક્વન્સીનું એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ આની અંદર મૂકી દો તો 1/2π કે ડેશ અપોન ચલો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું કે બાય 4 અંડર રૂટ કે બાય 4 એમ વન બાય 2 ઇન્ટુ એફ ઇનિશિયલ ફ્રિક્વન્સી કરતા હાફ થઈ જશે તો ઇનિશિયલ ફ્રિક્વન્સીનો આન્સર શું છે 10 બાય 2 5 હર્ટ્ઝ સો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 હર્ટ્ઝ એટલે એના કરતાં એની ફ્રિક્વન્સી કેવી થઈ જશે હાફ થઈ જશે હવે ઊંધો છે દોસ્તો જો હવે થર્ડ કન્ડિશનમાં આપણને આ રીતે આપ્યું છે પુલીને અહીંયા જોડેલી છે કેસ 3 ઓકે અહીંયા માસ આ રીતે હેંગ કરેલું છે અહીંયા ધીસ ઇઝ એમ ઓકે સો એટ ધીસ ટાઈમ સિચ્યુએશન અહીંયા આ રીતે હતું પછી અહીંયા આ રીતે આપણે લગાડ્યું હવે આ રીતે છે હવે હું તમને એમ કહું કે આને કારણે આ પુલી છે નીચેની બાજુ શું કરે છે ઓસિલેશન કરે છે સો આઈ કેન સે હિયર ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પુલી ધીસ ઇઝ અ કે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય હિયર ધ વાય બાય ટુ હિયર ધ ટુ વાય અચ્છા આ બધું જ શું થાય છે ડબલ થઈ જાય છે તો આઈ કેન સે આની ઉપરથી જ આ બધું જ કામ કરવાનું છે સો ટી ઇઝ ઇક્વલ ટુ અચ્છા ઓકે લાસ્ટ જે આપણને અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ આપણે કે ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બાય 4 કર્યું તો અહીંયા કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4K ઓકે તો એને આપણે ફ્રિક્વન્સીના ઇક્વેશનમાં મૂકી દઈએ તો 1/2π અંડરરૂટ 4K અપોન એમ તો 4 ને આપણે બહાર કરી લીધું 1/2π અંડરરૂટ કે અપોન એમ અંડરરૂટ કે અપોન એમ is equal to our initial frequency. So this is the 2 into 10. This is the 20 hertz. This is called F dash. So there are the three cases. 1, 2 and 3. There are the different type of string which is connect with the string and the pulley and the frequency is different. Okay. Now, next example. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇલસ્ટ્રેશન 21 ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન ઓફ બોડી ઇઝ 6 હર્ટ્ઝ વેન ધ ફોર્સ F1 ઇઝ અપ્લાઇડ F1 ઇઝ ઇક્વલ ટુ ગિવન 6 હર્ટ્ઝ ઓકે
So this is a small f, and at this time force F1. Now 8 hertz, F2 is equal to 8 hertz. F2 applied. If both force F1 and F2 are applied together, then अच्छा बन्ने फोर्स एक साथ ही अप्लाई था तो आई कैन से द टोटल फोर्स एफ इज इक्वल टू एफ वन प्लस एफ टू. तो दिस इज माइनस आई कैन से माइनस के एक्स वन माइनस के एक्स टू. अच्छा अपने लास्ट नु शू कीधु छे शू फाइंड आउट करवानु छे आपणे टुगेदर देन ओके फाइंड आउट द फ्रीक्वंसी ऑफ ऑसिलेशन. तो आपणे बन्नेनी जे फ्रीक्वंसी छे એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા બંનેને અચ્છા ફોર્સ ડિફરન્સ છે તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ડિફરન્ટ થશે. બંને ટુગેધર આપણે એટલે કે સાથે જોડીને એને મૂવ કરાવીએ છીએ તો એક્સ કેવો છે કોમન. તો માઇનસ કે વન પ્લસ કે ટુ ઇન્ટુ એક્સ. ઓકે ધીસ ઇઝ ધ કે માઇનસ કે એક્સ 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 કેન્સલ સો કે ઇઝ ઇક્વલ ટુ કે વન પ્લસ કે ટુ. ઓકે હા હવે અહીંયા આપણે શું કામ કરશું આપણું ફ્રીક્વન્સીનું જે ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ ધ ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ પાય અંડર રૂટ કે વન પ્લસ કે ટુ. કે અપોન એમ તો લખીએ જ છીએ અપોન શું થશે એમ. ઓકે કે વન ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે કામ કરી શકીએ. આ યાદ છે બધાને કે વન ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર. ઓમેગા વન કહી દઈએ સો એમ ફોર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય એફ સ્ક્વેર. તો ફોર પાય સ્ક્વેર એફ વન સ્ક્વેર. કે ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા ટુ સ્ક્વેર એમ ફોર પાય સ્ક્વેર એફ ટુ સ્ક્વેર. તો બંને વસ્તુ આની અંદર મૂકી દઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ પાય અંડર રૂટ 4 pi square f1 square into m plus 4 pi square f2 square into m divided by m. ચલો m m તો કોમન કાઢી ના કેન્સલ કરી નાખો. 4 pi square બહાર નીકળશે એટલે 2 pi થી સી પણ કેન્સલ. સો f is equal to શું આવ્યું f1 plus f1 square plus f2 square. ઓકે અહીંયા આપણે આના ઇલસ્ટ્રેશન થઈ જાય છે પૂરા. આજે આપણે એફ વન એફ ટુની વેલ્યુ મૂકી દઈએ. સો ધીસ વન ઇઝ 636 પ્લસ 48 તો 64 થશે. તો ધીસ વિલ બી 100 એટલે શું થશે 10 હર્ટ્સ. ઓકે તો અવર આન્સર ઇઝ 10. ઓકે ચલો મિત્રો અત્યાર સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી વાર મળશું નવા ઉત્સાહ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર ગુડ બાય. ઓકે થેન્ક યુ વેરી મચ.